અંકલેશ્વરના ખેડૂતોએ ગુજરાતને પંજાબ બનવા મજબૂર ન કરવાના સૂત્રોચ્ચાર સાથે એક્સપ્રેસ હાઈવે ઉપર ખેડૂતો ઉતર્યા હતા. સમગ્ર રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે અને તેવા સમયે સરકારના કાન આંબળવા ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતને પંજાબ બનવા ઉપર મજબૂર ન કરોના સૂત્રોચ્ચાર સાથે અંકલેશ્વરના ખેડૂતો એક્સપ્રેસ હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે ઘેરાવો અને આક્રોશ વ્યક્ત કરી ખેડૂતોએ સમાન વર્તનની માંગ કરી હતી. ખેડૂતોની માંગણી હજુ પણ સરકાર નહીં સાંભળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે એક્સપ્રેસ હાઈવેમાં જમીન પાણીના ભાવે ગુમાવનારા ખેડૂતો મેદાનમાં ઉતર્યા હતા, જેના પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો. ધમધોકતા તાપમાં પણ ખેડૂતો એક્સપ્રેસ હાઈવે ઉપર દોડી આવી પોતાની જમીનનું પૂરું વળતર મેળવવા એક્સપ્રેસ હાઈવે ઉપર બેસી ગયા હતા અને તાપ હોવા છતાં પણ ઘણી મહિલાઓએ દિવાલના છાયડા નીચે અને માથા ઉપર દુપટ્ટા ઓઢીને પણ તાપથી બચવાના પ્રયાસ વચ્ચે આંદોલનમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારના મહત્વપૂર્ણ 3 પ્રોજેક્ટ માટે આપી દીધી છે અને જમીન સંપાદન માટે ખેડૂતોને નહીં જેવું વળતર આપ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. મારું નામ અઝીમા માંજરા છે, હું જૂના દીવા ગામની રહેવાસી છું. અહીં અમે ખેડૂતો હાઈવે પર ભેગા થયા છે, જેનું કારણ એ છે કે અમને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી, જ્યારે હાઈવેનું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી. જ્યારે હાઈવે થી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી 10-10 ફૂટ વધુ જમીન લેવામાં આવી છે, તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે. અમે ગુજરાતના ખેડૂતો છે, બિલકુલ શાંત છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે, પણ એનએચઆઈની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવાની તરફ જઈ રહ્યા છે. તો અમે માંગણી કરીએ છીએ એના સરકારને કે ભાઈ અમારો જે પ્રશ્ન છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી, છતાં અહીંયાના કોન્ટ્રાક્ટરો જબરજસ્તી કરે છે. અમારી વારંવાર જે છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી, તો અમે શું કરીએ? હવે એક જ અમારો છે આરો કે આજે અત્યારે જે વધુમાં કોકો વિતરે છે તો સરકાર આમાં સાથ સહકાર આપે